नमस्कार, હું છું માનસી સોની। મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। જામ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની ધરપકડ બાદ હવે તેમનો છુટકારો થઈ ગયો છે। જામીન પાત્ર ગુનો હોવાથી ક્રાઇમ બ્રાન્ચમાંથી તેમને જામીન મળી ગયા છે। હર્ષ સંઘવી સામે ટિપ્પણી બદલ ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં જામીન ઉપર ગોપાલ ઇટાલિયાનો છુટકારો થઈ ગયો છે। ગોપાલ ઇટાલિયા જામીન ઉપર બહાર આવ્યા છે અને તેમણે સ્પષ્ટતા પણ કરી છે। મહત્વનું છે કે ક્રાઇમ બ્રાન્ચે ગોપાલ ઇટાલિયાની અટકાયત કરી હતી। ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે ભાષણો આપ્યા હતા તેમાં હર્ષ સંઘવી માટે વિવાદસ્પદ ટિપ્પણી કરી હતી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક એપ આજરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જૂની એફઆઈઆર બાબતે મને પૂછપરછ માટે બોલાવેલ અને ત્યાર પછી પૂછપરછ દરમિયાન પોલીસે કાયદેસર રીતે મારી ધરપકડ કરી। પોલીસનું ક્રાઇમ બ્રાન્ચનું એવું કહેવાનું છે કે ભાજપના કોઈ વ્યક્તિએ મારા વિરુદ્ધમાં થોડાક સમય અગાઉ એક ફરિયાદ આપેલી છે અને એ ફરિયાદમાં ભાજપના કાર્યકર્તાની કોઈ લાગણી દુભાઈ ગઈ છે મારા કોઈ ઉચ્ચારણ બાબતે। એમનું એવું કહેવાનું છે કે મેં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિશે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશે કેટલાક શબ્દો વાપર્યા છે જે બાબતથી ભાજપના કાર્યકરની લાગણી દુભાઈ ગઈ છે એવું ભાજપના કાર્યકર્તા માને છે। એમણે એવી એફઆઈઆર આપી છે અને એ અનુસંધાનમાં પોલીસે આજે મારી ધરપકડ કરી, કેમ કે જામીનપાત્ર ગુનો છે, નોન કોગ્નિઝેબલ ટાઈપની બધી જ કલમો છે, એટલે મને અહીંયા ક્રાઇમ બ્રાન્ચથી જ અત્યારે જામીન આપવામાં આવ્યા છે અને મને હવે છૂટો કરવામાં આવ્યો છે। આમ જોઈએ તો કાયદાકીય દ્રષ્ટિએ આ વાતમાં કંઈ છે નહીં, પરંતુ ખોટી રીતે માનસિક ત્રાસ આપવા, મનોબળ તોડી પાડવા, ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી જ આખી ખતમ થઈ જાય એવા બદિરાદાથી આ બધી કાર્યવાહી કરવામાં આવે છે। નેશનલી જોઈએ તો અરવિંદ કેજરીવાલજીને પણ ખોટી રીતે સમન કરવામાં આવે છે સીબીઆઈ દ્વારા, અહીંયા અમને પણ ખોટી રીતે એરેસ્ટ કરવામાં આવે છે। જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી 40 લાખ મત લાવી 5 ધારાસભ્યો સાથે ગુજરાતની ત્રીજા નંબરની મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવી છે, ત્યારથી તમામ ભાજપવાળાના પેટમાં પાણી રેડાયું છે અને યેન કેન પ્રકારે અમારું મનોબળ તોડી નાખવા, અમારી પાર્ટી તોડી નાખવાના પ્રયત્નો કરે છે। પરંતુ અમે અરવિંદ કેજરીવાલના ઈમાનદાર સૈનિકો છીએ, આવા બધા નિમ્ન કક્ષાના પ્રયત્નોથી કે કાવા દાવાઓથી અમે ડરવાના નથી। અમારી લડાઈ ચાલુ રહેશે, એ લડાઈ ચાહે સડક ઉપર લડવાની હોય, કોર્ટ કચેરીમાં લડવાની હોય કે સંસદ વિધાનસભામાં લડવાની હોય, અમે લડ